નરેન્દ્ર મોદી ક્યારે લેશે શપથ સત્તાવાર તારીખ અને સમય આવ્યો સામે દિલ્હીમાં એનડીએની સંસદીય દળની બેઠકમાં સર્વાનુમતે ગઠબંધનના નેતા તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાયા હતા જોકે ત્યારબાદ હવે તેમના શપથ ગ્રહણની તારીખ સામે આવી છે ભાજપના વરિષ્ઠ નેતા પ્રહલાદ જોશીએ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણની તારીખ જણાવી હતી તેમણે કહ્યું હતું કે નવ જૂન બે હજાર ચોવીસ રવિવારના રોજ સાંજે છ વાગે આ સમારોહ યોજાશે મહત્ત્વનું છે કે નવ જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના માટે વિદેશ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે આમાં બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ અને મલેશિયાના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના મીડિયા વિભાગે કહ્યું કે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે અને વિક્રમસિંઘેએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે આ વાતચીત દરમિયાન મોદીએ શેખ હસીનાને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પણ આપ્યું હતું ભાજપને બહુમતી નથી મળી એટલા માટે એનડીએ ગઠબંધન હેઠળ ફરી એકવાર વડાપ્રધાન પદે મોદી બિરાજિત થવાની તૈયારી કરી રહ્યા છે આ કડીમાં જ સંસદના સેન્ટ્રલ હોલમાં આજે એનડીએના સહયોગી દળની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા હતા તેઓ આજે બેઠક બાદ સરકાર રચવા માટે દાવો કરી શકે છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે